જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક શબ્દ પણ ખરાબ ન બોલવો, કારણ કે મૂડ સુધારવા માટે મોકો મળે છે પણ શબ્દ સુધારવા માટે મોકો નથી મળતો। જન્મ લેવા માટે બે લોકોની જરૂર પડે છે અને સ્મશાન સુધી જવા માટે ચાર લોકોની જરૂર પડે છે। તો કોઈએ એવી હોશિયારી ન મારવી કે મારે તો કોઈની જરૂર જ નથી। સાચું કહી દેનાર વ્યક્તિનો ક્યારેય સાથ ન છોડશો, ભલે તેની વાતો કડવી લાગે, પણ એનાથી વધારે ચોખ્ખા દિલની વ્યક્તિ તમને બીજી કોઈ નહીં મળે। કોઈ વ્યક્તિને એટલું બધું માન ન આપો કે એ વ્યક્તિ તમને ભંગારના ભાવના સમજવા માંડે। સંસ્કાર બતાવી દે છે પરિવાર કેવો છે, વાતચીત બતાવી દે છે જે માણસ કેવો છે, દલીલ બતાવી દે છે કે જ્ઞાન કેવું છે, નજર બતાવી દે છે ચરિત્ર કેવું છે, ઠોકર બતાવી દે છે ધ્યાન કેવું છે, સ્પર્શ બતાવી દે છે નિયત કેવી છે, વિનય બતાવી દે છે શિક્ષણ કેવું છે, સમસ્યા બતાવી દે છે જુસ્સો કેવો છે, વાણી બતાવી દે છે સ્વભાવ કેવો છે, અને મૃત્યુ બતાવી દે છે જિંદગી કેવી છે। દુનિયાનો નિયમ છે સાહેબ, જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી હાઉ આર યુ, અને પૈસા ખતમ થાય તો હુ આર યુ। પિતાનું પાટલૂન ફાટેલું હોય તો પુત્રના બ્રાન્ડેડ જીન્સ પહેરવાનો કોઈ ફાયદો નથી। માતા સાથે મોટા અવાજમાં વાત કરતા હોવ તો માતાજીની પૂંજાનો કોઈ ફાયદો નથી। લોકો પૂછતા હોય છે કે પ્રેમ કરાય તો સાંભળો, જિંદગીમાં છેલ્લે સુધી સાથ આપવાની તેવડ હોય ને તો જ કરાય। બુદ્ધ ભગવાને સાચું કહ્યું છે, મરવાનું બધાને છે પરંતુ મરવા કોઈ માંગતું નથી। ભોજન બધાને જોઈએ છે પણ ખેતી કોઈ કરવા તૈયાર નથી। પાણી બધાને જોઈએ છે પણ પાણી કોઈ બચાવવા તૈયાર નથી। દૂધ બધાને જોઈએ છે પણ પશુનું પાલન કરવા કોઈ તૈયાર નથી। છાંયડો બધાને જોઈએ છે પણ વૃક્ષ લગાવવા કોઈ તૈયાર નથી। બહુ ઘરમાં બધાને જોઈએ છે પણ બેટીને બચાવવા કોઈ તૈયાર નથી। આ વિડીયો જોઈને વાહ વાહ બધા કરશે પણ સમાજમાં જાગૃતતા ફેલાવવા કોઈ તૈયાર નથી। મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા કિંમતી મંતવ્યો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।